રાજ્યમાં આજે કોરોનાના કુલ 12,206 કેસ નોંધાયા. કોરોનાથી 121 દર્દીના મોત થયા. 4,339 દર્દી રિકવર થયા. અમદાવાદમાં સૌથી વધુ 4,691 કેસ, 23 દર્દીના મોત થયા. તો સુરતમાં નવા 1,928 કેસ, 25 દર્દીના મોત થયા. રાજકોટમાં નવા 850 કેસ અને 12 દર્દીના મોત થયા. રાજ્યમાં કોરોના રિકવરી રેટ 80.82% થયો છે. તો રાજ્યમાં આજે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. 12,206 કેસ વધ્યા છે, જેમાં સૌથી વધારે અમદાવાદમાં 4,691 કેસ થયા છે. ગાંધીનગરમાં 323 કેસ નોંધાયા. મહેસાણામાં 485 કેસ નવા આવ્યા છે. તો સાબરકાંઠામાં 122 કેસ નવા નોંધાયા છે. પાટણમાં 104 કેસ નવા સામે આવ્યા છે. તો કચ્છમાં 176 કોરોનાના કેસ નોંધાયા છે. મોરબીમાં 74 કોરોનાના કેસ સામે આવ્યા. તો જામનગરમાં નવા 483 કેસ નોંધાયા છે. રાજકોટમાં 850 કેસ નોંધાયા છે. પોરબંદરમાં 42 નવા કેસ નોંધાયા છે. તો ગીર સોમનાથમાં 49 કોરોનાના નવા પોઝિટિવ કેસ આવ્યા. તો ભાવનગરમાં 187, જ્યારે સુરતમાં 1,928 નવા કેસ નોંધાયા. વડોદરામાં 625 નવા કેસ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કોવિડ-19 મહામારી સામે ઝઝૂમતા રાજ્યો માટે તબીબી ઉપયોગ માટેના ઓક્સિજનનું ઉત્પાદન વધારીને 700 ટન પ્રતિ દિવસ કરી દીધું છે, જેથી કોરોના પ્રભાવિત રાજ્યોને મફતમાં રિલાયન્સ ઓક્સિજન પૂરો પાડશે. કંપનીની ગુજરાતમાં આવેલી જામનગર સ્થિત રિફાઇનરી શરૂઆતમાં દરરોજ 100 ટન મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતી હતી. આ ઉત્પાદન ક્ષમતાને તાત્કાલિક વધારીને 700 ટન પ્રતિ દિવસ સુધી લઈ જવાનું શરૂ કરી દેવાયું છે. ઓક્સિજનનો આ પુરવઠો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ગંભીર રીતે બીમાર 70,000થી વધારે લોકોને રાહત આપશે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વેલકમ બેક. યુપીના અલીગઢમાં ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં રૂવાડા ઊભા કરી દેતાના દ્રશ્યમાં એક બાળકી રસ્તા પર ચાલીને જાય છે અને અચાનક જ બાજુની શેરીમાંથી શ્વાન હુમલો કરી દે છે. અને હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણી સંબોધન કરી રહ્યા છે. સંક્રમણ અને વધતા જતા કેસોને કારણે વ્યવસ્થાપન સામે ઘટતી જાય છે, અપૂરતી બનતી જાય છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના જ્યારે દર્દીઓ વધી રહ્યા છે, ત્યારે ગુજરાતની તમામ ટ્રસ્ટની હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ હોય કે કોઈ પણ હોસ્પિટલ હોય, જેના પરિણામે ત્યાં આગળ કોરોનાની કોવિડ જે આપણે રજિસ્ટર હોસ્પિટલો છે ત્યાં દર્દીઓથી ઝડપથી પથારીઓ ભરાઈ જાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજે કોર ગ્રુપની મિટિંગમાં ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈ, ચીફ સેક્રેટરી અનિલ મુકીમ, કૈલાસનાથન, જયંતિ રવિ અને બધા લોકો સાથે મળીને નિર્ણય કર્યો છે કે હવે ગુજરાત રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક્સ, પછી દવાખાનાઓ, નર્સિંગ હોમો, એના ડૉક્ટરો કે હોસ્પિટલના સંચાલકો પોતાની હોસ્પિટલોમાં કોરોનાના દર્દીની સારવાર આપી શકશે. આગામી તારીખ 15 જૂન સુધી તમામ ખાનગી હોસ્પિટલો, ક્લિનિક, દવાખાનાઓ, નર્સિંગ હોમોને કોવિડના દર્દીની સારવાર આપવા માટે રાજ્ય સરકાર એને મંજૂરી આપે છે. કોરોનાના દર્દીઓની સારવાર કરવા માટે તેમણે કોઈ પણ જાતની મંજૂરી મેળવવાની રહેશે નહીં. તેમણે જે તે કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને પોતે ચાલુ કરે છે એની જાણ કરવાની રહેશે. કોરોનાની વર્તમાન સ્થિતિમાં આ નિર્ણય બહુ જરૂરી હતો અને એટલો મહત્ત્વનો નિર્ણય આજે બેઠકમાં લીધો છે. સાથે સાથે આજની બેઠકમાં છેલ્લા 1 વર્ષથી તમામ ડૉક્ટરો,
મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, નર્સિસ બહેનો, આ બધા લોકો ખૂબ કામ કરી રહ્યા છે, થાયકા વગર કામ કરી રહ્યા છે, ત્યારે એમને પ્રોત્સાહન આપવા આજે વિવિધ સંવર્ગના કર્મચારીઓ દર્દીઓની સેવામાં જે રોકાયેલા છે તેઓ, અને સાથે સાથે નવા લોકો, ડૉક્ટર હોય, નર્સ બહેનો ભાઈઓ હોય, કે પછી ક્લાસ 3-4 કર્મચારીઓ હોય, વધુ આયુષના ડૉક્ટરો, ડેન્ટલ ડૉક્ટરો, આ બધા જોડાય તે માટે અપીલ પણ કરું છું, અને એમના માટે પણ આજે પ્રોત્સાહન અને એમના પે એ અંગેની પણ અમે લોકોએ નિર્ણય કરી છે, એની જાહેરાત પણ કરું છું. તજજ્ઞ ડૉક્ટરો માટે માસિક રૂપિયા 2.5 લાખ રાજ્ય સરકાર આપશે. મેડિકલ ઓફિસરો માટે માસિક રૂપિયા 1.25 લાખ આપવામાં આવશે. ડેન્ટલ ડૉક્ટરો માટે માસિક રૂપિયા 40,000, આયુષ ડૉક્ટરો માટે માસિક રૂપિયા 35,000, હોમિયોપેથીના ડૉક્ટરોને પણ 35,000 રૂપિયા મળશે. જુનિયર ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, એક્સરે ટેકનિશિયન, ઇસીજી ટેકનિશિયન, એમને માસિક રૂપિયા 18,000, અને વર્ગ 4ના કર્મચારીઓ માટે માસિક રૂપિયા 15,000 આપણે આપીશું. અને સાથે સાથે જે બહેનો જે આઉટસોર્સિંગમાં અત્યારે નર્સની બહેનોમાં જે કામ કરે છે, એમને જે 13,000 રૂપિયા પગાર આપવાતા હતા એને 20,000 રૂપિયા આગામી 3 મહિના માટે આપવામાં આવશે. અને નવી બહેનો પણ નર્સમાં જે જોડાશે, બહેનો ભાઈઓ, એમના માટે પણ 20,000 રૂપિયા માનદ વેતન આપવામાં આવશે. એટલે જૂના જે આઉટસોર્સિંગમાં છે એને પણ આ લાભ મળશે 3 મહિના, આગામી 3 મહિનાનો, અને નવા લોકો જોડાશે એમને પણ 3 મહિના માટે આ પે સ્કેલનો લાભ આપવામાં આવશે. એટલે જુલાઈ 30 સુધી આ લોકોને આપણે આ રીતના વધારાના માનદ વેતન સાથે આપણે કામ કરાવીશું, અને વધુને વધુ લોકો આમાં જોડાય, અને જોડાયેલા છે તેમને પ્રોત્સાહક રૂપે સરકારે આજે આ નિર્ણય કર્યો છે. સાથે સાથે આજની મિટિંગમાં મિલિટરી હોસ્પિટલો જેટલી છે, એટલા માટે આપણે કચ્છમાં, જામનગરમાં, અમદાવાદમાં, બરોડામાં આ હોસ્પિટલોમાં પણ કોવિડની સારવાર શરૂ થાય. ભારત સરકાર પણ આહવાન કર્યું છે, આવતીકાલે એમના અધિકારીઓ સાથે પણ અમારા અધિકારીઓની બેઠક છે, એ માટે પણ ઝડપથી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર કરવાનું થાય, વધુ બેડ પ્રાપ્ત થાય એ માટે પણ પ્રયત્ન કરવાનો આ આજની બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે તેની તેમણે જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે જે લોકો કોરોનાની મહામારીમાં પણ હોસ્પિટલમાં ફરજ બજાવે છે, આઉટસોર્સિંગથી જે નર્સિંગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે, એ તમામ લોકોના સેલરી જે છે એ 13,000થી વધારીને 20,000 આગામી 3 મહિના માટે આપવામાં આવશે. એવું એટલું જ નહીં, પરંતુ તેમાં કોઈ નવા પણ જોડાવા માગતા હોય, પછી એ નર્સિંગ સ્ટાફ હોય કે મેડિકલ ઓફિસર હોય, આયુષ કે પછી હોમિયોપેથી તબીબ હોય, તો એમને પણ આ પગારનો લાભ મળશે. સાથે સાથે પે સ્કેલમાં વધારાની જે વાત કરી છે એ તજજ્ઞ ડૉક્ટરો અને સાથે સાથે મેડિકલ ઓફિસર છે એમના માટે પણ વધારવાની જાહેરાત કરી છે. તજજ્ઞ ડૉક્ટરોને મહિને 2.5 લાખ રૂપિયાનો સેલરી આપવામાં આવશે, જ્યારે મેડિકલ ઓફિસરો છે તેમણે 1.25 લાખ. આ રીતે તેમણે જાહેરાત કરી છે. હોમિયોપેથી અને આયુષ ડૉક્ટરો જે છે તેમને 35,000નો મહિને સ્કેલ આપવામાં આવશે એવી તેમણે જાહેરાત કરી. તો ન્યૂઝ રાઉન્ડઅપમાં અત્યારે આટલું જ. નમસ્કાર.